દિવાળીના પર્વ ઉપર લક્ષ્મીજી અને ગણેશજીની નવી મૂર્તિ ખરીદીને ઘરે લઈ આવીએ છીએ. હવે આપણે વર્ષોથી આ પરંપરાને અનુસરીએ છીએ, પરંતુ શું આપને ખ્યાલ છે કે આની પાછળનું કારણ શું છે, અથવા તો એમ કહી શકાય કે આની પાછળની માન્યતા શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબરચે.com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર વર્ષે દિવાળીના પર્વ ઉપર લક્ષ્મીજી અને ગણેશજીની નવી મૂર્તિ ખરીદીને ઘરે લઈ આવીએ છીએ. હવે આપણે વર્ષોથી આ પરંપરાને અનુસરીએ છીએ, પરંતુ શું આપને ખ્યાલ છે કે આની પાછળનું કારણ શું છે, અથવા તો એમ કહી શકાય કે આની પાછળની માન્યતા શું છે? તો દિવાળીમાં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિઓને સ્થાપિત કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મૂર્તિઓ આખું વર્ષ આપણે ઘરમાં રાખીએ છીએ અને નવા વર્ષમાં નવી મૂર્તિઓને લઈને આવીએ છીએ. હવે ગણેશજીની અને લક્ષ્મીજીની એક જ દિવસે આપણે શા માટે પૂજા કરીએ છીએ? તો દિવાળીના દિવસે સાંજે ઘર, દુકાન, ઓફિસથી લઈને કારખાનાઓ વગેરે જગ્યા ઉપર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાય છે. હવે આખું વર્ષ આપણે આ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરીએ છીએ અને નવા વર્ષમાં જૂની મૂર્તિઓનું વિસર્જન કરીને નવી મૂર્તિઓ લઈ આવીએ છીએ. પરંતુ હવે આવું શા માટે? આખરે એની પાછળની કારણ અને માન્યતા છે શું? તો દિવાળીમાં લક્ષ્મીજી અને ગણેશજીની જે મૂર્તિ નવી ખરીદાય છે એ માટીની બનેલી હોય છે. સોના, ચાંદી કે પછી પિત્તળ જેવી ધાતુમાં બનાવેલી મૂર્તિઓને બદલવામાં નથી આવતી. તો પ્રાચીન કાળમાં માટીથી બનેલી મૂર્તિઓની પૂજા કરવાનું પ્રચલન વધારે હતું. હવે આખું વર્ષ ઘરમાં રાખીએ એટલે ખંડિત અથવા ખરાબ થઈ જતી, એટલે જ માટે દિવાળીના શુભ અવસર પર આવી મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિ લઈ આવવામાં આવતી. હવે દિવાળીએ આ જ કારણે દર વર્ષે નવી મૂર્તિ ખરીદવાની પરંપરા શરૂ થઈ ગઈ. તમને એ પણ જણાવીએ કે દિવાળીમાં લક્ષ્મી ગણેશજીની નવી મૂર્તિ ખરીદવા માટે ધનતેરસનો દિવસ શુભ માનવામાં આવે છે. હવે ધનતેરસના દિવસે અન્ય વસ્તુઓની ખરીદીની સાથે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિને પણ ખરીદી શકાય અને ઘરમાં આગમન કરી શકાય. ધનતેરસ આ વર્ષની વાત કરીએ તો 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ આવે છે અને દિવાળી 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. તો દર્શક મિત્રો, આ જ કારણ છે કે દર દિવાળીએ ગણેશજી અને લક્ષ્મીજીની નવી મૂર્તિ ખરીદવામાં આવે છે અને આખું વર્ષ એને આપણે ઘરમાં સ્થાપિત કર્યા બાદ તેમની પૂજા અર્ચના કરીએ છીએ અને નવા વર્ષે એટલે કે જ્યારે ફરીથી દિવાળીનો પર્વ આવે ત્યારે આવી જૂની મૂર્તિ એટલે કે ગત વર્ષમાં ખરીદેલી મૂર્તિઓને વિસર્જિત કરાય અને નવી મૂર્તિ ફરીથી ખરીદીને સ્થાપિત કરવામાં આવે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.